નમસ્કાર, હું છું વિધાતા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીનો ખાસ કાર્યક્રમ વાયરલનો વાયરો. ઇન્ટરનેટની દુનિયામાં છેલ્લા કેટલાય વર્ષોથી સોશિયલ મીડિયાએ તરખાટ મચાવ્યો છે, ખાસ કરીને વાયરલ થતા વિડીયોઝે. અમે તમને એવા કેટલાક વિડીયો સાથે એવા ગજબના વ્યક્તિઓ પણ બતાવીશું જેને જોઈને તમે પણ દંગ રહી જશો. તો ચાલો શરૂ કરીએ ખાસ કાર્યક્રમ વાયરલનો વાયરો. વાયરલ થતી એવી ઘટનાઓ કે જે લોકોને અચરજ પમાડે, લોકોને જો બી ગમે અને શેર કરવી પણ ગમે, પછી ભલે ને તેની કોઈ નક્કર માહિતી તેમની પાસે ન હોય, એવો જ એક વાયરલ વિડીયો તમને બતાવીએ જેમાં જોવા મળી રહ્યો છે 3D લાઇટ્સનો કમાલ. જરા જુઓ આ ઇમારતને, આ ટાવરની દિવાલ ઘડીકમાં તૂટી જાય ને વળી આંખના પલકારામાં બની પણ જાય. એક રંગીન બોલ આ ટાવરની દિવાલને તોડીને એમાં ઘૂસી જાય ને વળી આ ટાવરમાં દેખાય નિસરણી આરપાર. છે ને આ નજારો જોવા જેવો. ટેકનોલોજીની આ એક અમાલ છે જે ભલભલાને આંખ પલકારવાનું ભૂલાવી દે. આ છે 3D લાઇટનો કમાલ. આસપાસ ઉભેલા લોકો પણ આ ટાવર પર થતી રોશનીની કરામત જોતા રહી ગયા. તો ફોન પર વાત કરતા આ જનાબને જુઓ, વળી વળીને જોઈ રહ્યા છે આ અજબ ગજબ રોશનીની કરામતને. આંખોને ભ્રમિત કરીને અચરજ પમાડતી આ 3D લાઇટિંગ કઈ જગ્યાએ છે અને કઈ ઇમારત પર કરાઈ છે આ રોશનીની કરામત, એ વિશે તો માહિતી નથી. પણ આ વિડીયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ. વાયરલ ખબરોમાં વાત સેલિબ્રિટીઝની કરીએ તો બીટાઉનમાં પણ કેટલાક વિડીયોઝ એટલા વાયરલ થયા છે કે કેટલાક તો ટ્રેન્ડિંગમાં પણ ચાલી રહ્યા છે. અને આવા જ કેટલાક સેલિબ્રિટીઝના વાયરલ વિડીયો પર આવો કરીએ એક નજર. સની લિયોન તેની ફિટનેસને લઈને હંમેશા એક્ટિવ રહેતી હોય છે અને દર થોડા દિવસે જીમમાં મહેનત કરતી તે દેખાઈ જાય છે. અને હવે સનીનો એક વધુ ફિટનેસ વિડીયો જોવા મળી રહ્યો છે જેને સનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયોમાં સની ખૂબ જ ટફ એક્સરસાઇઝ કરતી દેખાઈ રહી છે. સની તેના એક્સરસાઇઝ કરતા વિડીયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને હમણાં થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર સનીના આવા વિડીયોઝ છવાયેલા જોવા મળી રહ્યા છે. સેલિબ્રિટીઝના ફેશન ફોટોશૂટ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સ તેને પસંદ પણ કરી રહ્યા છે. આ જુઓ અનુષ્કા શર્મા, જેનો એક વિડીયો આજકાલ તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વિડીયોમાં અનુષ્કા બ્લુ ડ્રેસમાં ખૂબ જ ખૂબસૂરત દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં તેની બ્લુ ડ્રેસને પ્લાન્ટ કરતી અનુષ્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે. તો વળી આ ફોટોશૂટમાં અનુષ્કાનો અંદાજ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહ્યો છે. આ છે એમી લુઇસ જેક્સન. જે છે તો વિદેશી, જો કે વિદેશી હોવા છતાં બોલિવૂડમાં તેની એક્ટિંગ અને જલવાના કારણે ખૂબ જ મશહૂર થઈ છે.
અને હવે જુઓ એમીનો એક વધુ ફેશન ફોટોશૂટ. ઓફ શોલ્ડર ડ્રેસમાં, બોલ્ડ લુકમાં, ખૂબ જ બિંદાસ મિજાજમાં એમી દેખાઈ રહી છે. તો એમી આ ફોટોશૂટમાં એન્જોય કરવાની સાથે સાથે મસ્તી કરતી પણ દેખાઈ રહી છે. પરિણીતી ચોપડા આજકાલ ફિલ્મોની સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ બિઝી છે. જ્યારથી પરિણીતીને ઓસ્ટ્રેલિયા ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે, ત્યારથી તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના વિડીયોઝ અને ફોટોઝ શેર કરતી રહે છે. આવા જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા જગાવી છે, જેમાં ફોટોશૂટ કરાવતી પરિણીતી દેખાઈ રહી છે. ક્યાંક સી બીચ પર બ્લુ ડ્રેસ, તો ક્યાંક ગ્રીન બેકગ્રાઉન્ડમાં યલો ડ્રેસમાં પરિણીતી આ ફોટોશૂટમાં ખૂબ જ ખૂબસૂરત દેખાઈ રહી છે. તો બોલિવૂડ થી હોલિવૂડ પહોંચેલી દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડા આજકાલ તેની આવનારી ફિલ્મ ભારતની તૈયારીઓમાં વ્યસ્ત છે અને તેની વચ્ચે પ્રિયંકાના ફોટોશૂટ જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. આ વિડીયોમાં પ્રિયંકા ચોપડા વાઇટ ડ્રેસ, બ્લેક ડ્રેસમાં ખૂબ જ ખૂબસૂરત અને બોલ્ડ દેખાઈ રહી છે. તો પ્રિયંકાના આ વિડીયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધી લાખો ફેન્સ જોઈ ચૂક્યા છે. ફ્લોરલ ડ્રેસમાં અને બ્લેક ગોગલમાં આ છે ખૂબસૂરત શ્રુતિ હસન, જે બોલિવૂડથી લઈને ટોલિવૂડમાં તેની એક્ટિંગના જલવા દેખાડી ચૂકી છે. અને હવે દેખો શ્રુતિના એક બિંદાસ અંદાજને. આ ફોટોશૂટમાં શ્રુતિ ખૂબ જ બોલ્ડ અને બિંદાસ લુકમાં જોવા મળી રહી છે. ફ્લોરલ ડ્રેસ અને દિલકશ અદાઓથી શ્રુતિ તેના ફેન્સના દિલ જીતી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભાઈ, આજકાલ મેરેજ અને એન્ગેજમેન્ટની સીઝન ચાલી રહી છે અને તેમાં પણ જો નામી સેલિબ્રિટીઝના લગ્ન કે સગાઈ હોય તો તે ખબર સોશિયલ મીડિયા પર ચર્ચા ન જગાવે તો જ નવાય. અને આજકાલ સોનમના લગ્નની સાથે સાથે ઈશા અંબાણીની એન્ગેજમેન્ટ પાર્ટીનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો છે, જેમાં ઈશા સાથે નીતા અંબાણીના ડાન્સ કરતા વીડિયોઝે ખૂબ જ ચર્ચા જગાવી છે. આજકાલ અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે અને આ ખુશીનો માહોલ હોય પણ કેમ નહીં, કારણ કે દીકરા બાદ હવે દીકરી ઈશા પણ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહી છે, એટલે અંબાણી પરિવારમાં હાલ બેવડી ખુશી જોવા મળી રહી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન નક્કી થયા બાદ હવે પુત્રી ઈશા અંબાણીના લગ્ન પણ નક્કી થયા છે. ત્યારે સગાઈ ફંક્શનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પુત્રીની એન્ગેજમેન્ટ પાર્ટીમાં નીતા અંબાણી ખુશીથી નાચતા જોવા મળ્યા અને નીતા અંબાણીએ ડાન્સ કરી પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા.
આપ પણ જોઈ રહ્યા છો નીતા અંબાણીની ડાન્સ કરતી મસ્ત અદાઓ. જી હા, નીતા અંબાણીએ શ્રીદેવીની ફિલ્મ ઇંગ્લિશ પિંગ્લિશના સોંગ મવરાઈ માઝી પર થિરકી સૌ કોઈના દિલ જીતી લીધા. તો ના માત્ર નીતા અંબાણી પણ ઈશાએ પણ માતા સાથે ડાન્સ કરી આ ખુશીના પ્રસંગને યાદગાર બનાવ્યો. નીતા અંબાણી પિંક કલરની સાડીમાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહ્યા છે, તો ઈશા પણ પોતાની સગાઈમાં પહેરેલ લાઇટ પિંક ટ્રેડિશનલ આઉટફિટમાં તેટલી જ ગોર્જિયસ લાગી રહી છે. અને માતા પુત્રીએ સ્ટેજ પર ડાન્સ કરતા ઉપસ્થિત સૌ કોઈ મહેમાન આફરીન પોકારી ઉઠ્યા. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન નક્કી થયા ત્યારે પણ સોશિયલ મીડિયામાં આ ખબરે ચર્ચા જગાવી હતી. અને હવે ડિસેમ્બરમાં જ્યારે ઈશા આનંદ પિરામલ સાથે લગ્ન કરવા જઈ રહી છે તે પહેલા મુકેશ અંબાણીના ઘરે જ યોજાયેલ ઈશાની એન્ગેજમેન્ટ પાર્ટીનો વિડીયો ખૂબ જ લાઇક કરાઈ રહ્યો છે. તો વળી આ વિડીયોમાં મુકેશ અંબાણી પણ કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા. ભાઈ, એ તો છે કે એક જ સ્ટેજ પર માતા અને દીકરી બંનેનો એકસાથે ડાન્સ કરવાનો મોકો કોણ ગુમાવે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. શિસ્તબદ્ધ રીતે પોલીસ જવાન પરેડ કરતા હોવાના દ્રશ્યો તમે જોયા હશે, પણ વાયરલ વાયરોમાં અમે બતાવીશું આપને એક એવી પરેડ જે જોયા બાદ તમે તમારી હસીને નહીં રોકી શકો. આ જુઓ, ઝામ્બિયાના લુસાકા શહેરના પોલીસ જવાન અધિકારીઓની હાજરીમાં આ કરી રહ્યા છે પરેડ. વિશ્રામ, સાવધાન. લ્યા, આવા માય કાંગલા જેવા કેમ છો જવાન? સીનો ટટ્ટર. હવે તારો વારો. ખિસ્સામાં રૂપિયા નથી રાખતો. કડકા તારે બી નાચવું પડશે. અને તને તો સાવધાન વિશ્રામ પણ બરાબર નથી આવડતું. દફોડ, જોવું પડશે મારે કે ડાન્સ તો તને બરાબર આવડે છે ને. પરેડ પૂરી થઈ. જવાનો, હું કહું છું એ કરશો? હું નાચીશ એમ નાચશો? તો પછી શરૂ થઈ જાઓ. હાસ્ય બાદ વાત થોડી ગંભીર પણ કરી લઈએ. કહેવાય છે ને કે કોનું મોત ક્યારે આવી જાય તેની કોઈને પણ ખબર નથી હોતી. તે મોત કુદરતી પણ હોઈ શકે અને આકસ્મિક પણ. ત્યારે આજે અમે તમને બતાવીશું એક એવો વિડીયો જે વાયરલ તો થયો જ છે, પણ સાથે સાથે વિડીયો કહી જાય છે રોડ સેફટીને લગતી ઘણી ગંભીર બાબતો.
આ વિડિયો બેશક ભારતનો નથી, પરંતુ રોડ સેફ્ટીને લગતી એક ગંભીર બાબત આ વિડિયોમાં જોવા મળી, જે આપ પણ જો ધ્યાને રાખશો તો આપનો પણ જીવ જતા બચી જશે. દ્રશ્યમાં આપ જે જોઈ રહ્યા છો તેમાં એક સડક દેખાઈ રહી છે અને જેમાં ગાડીઓ અને ટ્રકની મોટા પાયે અવર જવર દેખાઈ રહી છે. અચાનક રસ્તાની વચોવચ ઘેટા જેવા દેખાતા ત્રણ પશુ આવી જાય છે અને બસ અહીંથી જ શરૂ થાય છે આખો ખેલ. જુઓ, ગાડીથી બચવા માટે કેવી રીતે આ પશુ દોડ્યા અને તેમના દોડવાથી તેમને બચાવવા માટે આ ગાડી ચાલકે બ્રેક મારી, જેથી કરીને આ ઘેટાનું બચ્ચું ગાડીને અથડાઈને નીચે પડી ગયું પણ બચી ગયું. પરંતુ આ ગાડી ચાલકને એ ધ્યાન નહોતું કે તેના ગાડીની પાછળ જ અન્ય બે ગાડીઓ પણ આવી રહી છે. પહેલી ગાડીએ અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી અન્ય બે ગાડીઓ પણ એકબીજાની પાછળ અથડાઈ ગઈ, ત્યાં સુધી જે ઘેટા હતા તે તમામ જાહેર રસ્તા પરથી બહાર જતા રહ્યા. તમને લાગતું હશે કે શું માત્ર આ જ અકસ્માત હતો? ના, તો તમારું એ વિચારવું હજી ખોટું છે. આ ત્રણ ગાડીઓના ચાલક ગાડીની બહાર આવે છે અને તેમની ગાડી અને પરિસ્થિતિથી વાકેફ થતા હોય છે, પણ તેઓ તે સમયે એ ભૂલી ગયા કે તેઓ હજી પણ રસ્તાની વચોવચ જ છે અને ગાડી અને ટ્રકની અવરજવર હજુ પણ ચાલુ જ છે. હવે આ વિડીયોમાં જે દ્રશ્યો આપને દેખાશે તે તમારા હોશ ઉડાવી નાખશે. આ તમામ લોકોને હજુ સુધી એ ખબર નહોતી કે તેઓ અકસ્માતથી બચી ગયા છે કે પછી અન્ય એક અકસ્માત તેમની રાહ જોઈ રહ્યો છે, અને તે પણ એવો અકસ્માત કે જેમાં તે લોકોના જતા રહેશે જીવ. જી હા, પાછળથી આવી રહેલા આ ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તમામ કાર ચાલક અને જેઓ આગળ ઊભા હતા તે તમામને કચડી નાખ્યા. ફરી એકવાર જુઓ કે કેવી રીતે આ કાળમુખો ટ્રક આ તમામ લોકોને ભરખી ગયો. જો આ તમામ કાર ચાલકોએ જરા સાવચેતી રાખીને રસ્તાની અન્ય બાજુ આવી ગયા હોત તો કદાચ તેનો જીવ ગયો ન હોત. આ વાયરલ વિડીયોએ લોકોને અચંબામાં જરૂર નાખી દીધા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત. દેશના 13 રાજ્યોમાં વાવાઝોડાનું એલર્ટ અને 4 રાજ્યોમાં પહોંચી ચૂકેલ વાવાઝોડાની વચ્ચે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ રહી છે અને જે આ વીડિયો જોઈ રહ્યું છે એ જ વિચારમાં પડી ગયું છે કે સારું થયું તેવું આ પરિસ્થિતિમાં નથી ફસાયા. આવો જોઈએ આવું તો શું થયું છે આ વીડિયોમાં. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ, જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીનો મંજર. હાલના સમયમાં સમગ્ર દેશના અલગ અલગ 13 રાજ્યોમાં વાવાઝોડાની દહેશત જોવાઈ રહી છે. સમગ્ર દેશમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેની વચ્ચે એક એવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને દહેશતનો માહોલ સર્જાઈ રહ્યો છે. માત્ર 50 સેકન્ડના આ વાયરલ વિડીયોમાં આપને દેખાશે માત્ર ધૂળ અને ધૂળની ડમરીઓ. આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે એક ધૂળનું મોટું વાવાઝોડું કઈ રીતે સમગ્ર વિસ્તારને રીતસર પોતાના બાનમાં લઈ લે છે. સમગ્ર કેમેરામાં એક સમય એવો પણ આવી ગયો જ્યારે માત્ર ને માત્ર ધૂળની ડમરીઓ જોવા મળી અને સમગ્ર વિસ્તાર ધૂળના આ વાવાઝોડાના બાનમાં આવી ગયું. આ દ્રશ્યોને કેમેરામાં કેદ કરવા વાળો વ્યક્તિ પણ એક સમયે થરથર ધ્રુજવા લાગ્યો હતો
જે તેને સંવાદ પરથી જ જાણવા મળે છે. આ દ્રશ્યોમાં દેખાય છે કે કેવી રીતે આ વાવાઝોડાએ પહેલા દેખાઈ રહેલા અમુક વિસ્તારને પોતાની ચપેટમાં લઈ લીધો અને ધીમે ધીમે આ વાવાઝોડું આગળ વધ્યું અને ત્યારબાદ સમગ્ર વિસ્તારને ઘેરી લીધું એવી રીતે કે વિઝિબિલિટી એકદમ ઝીરો થઈ ગઈ. સામે કોણ ઊભું છે તે પણ આપ ન જોઈ શકો તેવી રીતે આ ધૂળના વાવાઝોડાએ કેમેરાને પણ ઘેરી લીધો હતો. આ વાવાઝોડું અને અન્ય વિસ્તારમાં આવેલ વાવાઝોડાના કારણે પરિણામ શું આવ્યું તેના પણ આપ દ્રશ્ય જોઈ લો. અનેક વિસ્તારમાં ઘર સહિત ઝાડ, હોર્ડિંગ્સ અને મકાનના છાપરા તૂટીને હવામાં ઉડ્યા હતા. કેટલાક લોકોએ પોતાના ઘરની છત ગુમાવી, કેટલાક લોકોએ પોતાનું પશુધન ગુમાવ્યું તો કેટલાક લોકોએ પોતાના પરિજન પણ ગુમાવ્યા. તમામ લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે આ વિડીયો સામે આવ્યા બાદ લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આવી પરિસ્થિતિ સમગ્ર જીવનમાં કદી તેમની સાથે ન ઘટે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત. સાથે જ આ ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.